तो एक तरफ छोटा उदयपुर में जोखमी सवारी वीडियो वायरल थयो, जे बाद पंचमहाल वधु एक वीडियो वायरल थयो छे, जेमां मुसाफरो खानगी वाहनों में जोखमी रीते सवारी करता जोवा मळ्या छे। खानगी वाहन में महिलाओं अने नाना बाळकोने वाहन में पाछळनो दरवाजो खुल्लो राखी बेसाडवामां आव्या हता, क्यारेक जीप में तो क्यारेक बस में, अने हवे वाहन में पण जोखमी सवारी आ वीडियो वायरल थयो छे। तो दुर्घटना से देर भली कहेवत ने अनुसरी लोको सावचेती राखी सवारी करे तेवी अपील करवामां आवी छे। तो अनेकवार आवा जोखमी सवारी वीडियो वायरल थता तेरे न्यूज 18 गुजराती जाहिर जनता ने खास करीने आवी जोखमी सवारी न करवा माटे अपील करी रह्यु छे। लग्न में दीकरानी जान निकले ते पहला पितानी अंतिम यात्रा, वडोदरा में नवायार्ड पासे लालजीपुरा गामनी करुणांतिका घटना के ज्यां दीकराना लग्नना मंडप में पिता ने हार्ट अटेक आव्यो, हृदयरोग हुमलो थता ज पिता ढळी पड्या हता। पिता मगनभाई सोलंकी ने होस्पिटल लई जता तबीबोए मृत जाहिर कर्या। तो हृदयरोगना हुमलाथी तेमनुं मौत निपजू होवानुं तबीबोए तारण जणाव्युं छे। घरना मोभीनुं एकाएक मृत्यु थता लग्न मंडपमां ढोल शहनाईना सूर गाजवाने बदले मरशिया गवाया छे। तो आ तरफ सूरतमां वृद्धने छरी मारीने 15,000 लूट आचरवामां आवी छे। ઉત્તરાયણ કાપોદરા બ્રિજ નીચેનો બનાવ છે, રિક્ષામાં બેસીને પુત્રને ત્યાં જતા આધેડે લૂંટાયા છે। છરીના ઘા મારીને રોકડ તથા મોબાઈલ સહિત 15,000 લૂંટ આચરવામાં આવી। તો ઉત્તરાયણ પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી રિક્ષા નંબરના આધારે તપાસ હાથ ધરી છે। બીજી બાજુ વલસાડમાં પતિએ પત્ની અને સાઢુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। 10 વર્ષના બાળકને ખોળામાં બેસાડીને કાર ચલાવતો હોવાથી પતિએ ફરિયાદ નોંધાવી છે। પત્ની અને સાઢુ દમણ ફરવા ગયા હતા, તે દરમિયાન વિડીયો વાયરલ થયો હતો। તો પત્નીએ બાળકનો વિડીયો સ્ટેટસમાં મૂક્યો હતો, જે બાદ પોલીસે વિડીયોના આધારે તપાસની કામગીરી હાથ ધરી છે। આ તરફ ભરૂચમાં લિફ્ટમાં ફસાઈ જતા કામદારનું મોત નિપજ્યું છે। અંકલેશ્વર જીઆઈડીસીના માધવ કેમિકલમાં બનાવ બન્યો છે। લિફ્ટમાં સામાન કાઢતા ફસાયો હતો કામદાર, તો કામદારને બહાર નીકાળીને હોસ્પિટલ ખસેડાયો હતો। તો સારવાર દરમિયાન કામદારનું મોત નિપજ્યું છે। તો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। બીજી બાજુ સુરતમાં સાયકલની ચોરી કરતા લવર મુછિયા ઝડપાયા છે। લવર મુછિયા સાયકલ ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે। તો એક કે બે નહીં, પરંતુ આ લવર મુછિયાઓએ 16 સાયકલની ચોરી કરી હતી। સુરતના ખટોદરા પોલીસે સાયકલ ચોરી કરતા શખ્સને ઝડપી પાડ્યો છે। તો આરોપી નાના બાળકો પાસે સાયકલ ચોરી કરાવતો હતો। પોલીસે બાતમીના આધારે યુવકને ઝડપી પાડી 1.16 લાખની સાયકલ કબજે કરી છે। તો ભટાર અને કચરાના પ્લાન્ટ પાસેથી આ સાયકલ ચોરી કરતા હતા। બાળકો પાસે સાયકલ ચોરી કરાવતો હતો તે વિક્રમ ઉર્ફે વિકી પીતાંબર સ્વાઈ, જે પોતે મોબાઈલની દુકાનમાં કામ કરતો હતો અને પાંડેસરાના રાધેશ્યામ નગર વિસ્તારમાં રહે છે, જે બાળકો પાસે સાયકલો ચોરી કરે અને ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હતો, જેની સંપૂર્ણ તપાસ કરતા તેમની પાસેથી કુલ્લે 16 સાયકલ મળી આવી છે। બીજી બાજુ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એક્શન મોડમાં આવી છે। પરીક્ષા પૂર્વે સીસીટીવીનું આઈપી એડ્રેસ ન આપનારી કોલેજની નોટિસ ફટકારવામાં આવી। આઈપી એડ્રેસ નહીં આપનારી તમામ કોલેજમાં 15થી પણ વધારે સ્પેશિયલ સ્કોર તપાસ કરશે, અને આઈપી એડ્રેસ ન આપ્યો તો પરીક્ષા ભથ્થું નહીં ચૂકવવામાં આવે તે અંગેની પણ નોટિસ ફટકારી હતી। છતાં પણ 15થી પણ વધુ કોલેજોએ નોટિસને ગંભીરતાથી ન લઈને હજુ પણ આઈપી એડ્રેસ નથી આપ્યા, જેથી કુલપતિની સૂચના બાદ યુનિવર્સિટીએ ફરીથી કોલેજને નોટિસ ફટકારી છે, અને જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરશે તો સુપરવાઇઝરથી લઈને સુપ્રિન્ટેન્ટ સુધી કાર્યવાહી કરવામાં આવશે। સીસીટીવીના આઈપી એડ્રેસ આપવામાં આવ્યા નથી એ પરીક્ષા કેન્દ્રો પર સ્પેશિયલ સ્કોડ સંપૂર્ણ સમય ત્યાં હાજર રહીને એ ગેરરીતિઓ પર જરૂરી દેખરેખ રાખી રહી છે। આ ઉપરાંત જે જે પરીક્ષા કેન્દ્રોએ આપણને આઈપી એડ્રેસ આપ્યા છે તેની માટે યુનિવર્સિટી ખાતે એક સીસી સર્વેલન્સ રૂમ બનાવવામાં આવ્યો છે। આ ઉપરાંત જે જે પરીક્ષા કેન્દ્રોએ યુનિવર્સિટીને આઈપી એડ્રેસ આપ્યા નથી તે પરીક્ષા કેન્દ્રોના પરીક્ષા સંબંધિત કોલેજોના અને એ કર્મચારીઓના તમામના જે મહેનતાણા છે એ સ્થગિત કરવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે।
तो बीजी बाजु सूरत में वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी सलंघन कॉलेज में आंतरिक और बाह्य परीक्षा पास करने फरजियात बनी है। इंटरनल में नापास विद्यार्थियों एक मस में फरीथी परीक्षा आपवानी रहेशे। एकेडमिक काउंसिलिंग की बैठक में आ निर्णय लेवामां आव्यो छे। 2022-23 में न्यू एज्युकेशन पॉलिसी बनावामां आवी हती, जे अंतर्गत आ निर्णय लेवायो छे। अत्यार सुधी आंतरिक मूल्यांकन और बाह्य मूल्यांकन बेना सरवाड़ा थी जो जे तो विद्यार्थी जे तो विषय में पास थतो होय तो तेने पास जाहिर करवामां आवतो हतो, पण हवेथी एने आंतरिक कसोटीना जे तो विषय में पण मिनिमम गुण लावा फरजियात छे। जो ते लावामां निष्फळ जशे तो ते विद्यार्थीने ते आंतरिक मूल्यांकन में नापास जाहिर करवामां आवशे। तो आ तरफ भावनगर जिल्ला में सीहोर जंगल में 8 सिंहों रहेठाण आंबला और अनीडा वच्चे सिंह परिवार लटार मारतो देखायो छे। एक सिंह, 3 सिंहण और 4 बच्चा जंगल में वसवाट करे छे। तो सिंह परिवार ने जोईने स्थानिकों में भयनो माहौल पण छवायो हतो। सिंहों ने लईने वन विभाग अधिकारीओए लोकोने सावचेती राखवानी सूचना आपी छे। साथे ज सिंहोनुं टोळुं जोवा मळे तो तेने खोटी रीते हेरान न करो, वाहनना हॉर्न वगाड़ी तेमने छंछेड़शो नहीं अने वीडियो शॉट पण न बनावानी सूचना अपाई छे। जा रहे कि मतलब अलग अलग वीडियो शेयर किए, उनके परिवार के साथ देखे जा रहे हैं। हाल ही में कुछ वीडियो सामने आए कि वो परिवार के साथ रास्ते पे घूम रहे हैं, आजू बाजू में घूम रहे हैं। तो ये अभी आम बात जैसी हो गई है, लेकिन हम लोगों से ये अपील करते हैं कि शेर एक ऐसा प्राणी है, वो खुद होके कभी किसी पर अटैक नहीं करता, ह्यूमन पर कभी अटैक नहीं करेगा, जानबूझ के वो कभी अटैक करने की कोशिश नहीं करेगा। लेकिन अगर उसको छेड़ेंगे या उसके काफ़ी पास जाएंगे या उसको हैरान करेंगे तो हो सकता है कि वो आप पे अटैक कर सके। तो हम आपसे यही अपील करते हैं कि उसके पास न जाए, उसको हैरान न करें, वो जैसे मूवमेंट करे उसको करने जाए, वो अपने आप निकल जाएंगे। तो बीजी बाजु चालू वर्षे सूरत आरटीओ विभाग ने टैक्स और फी पेटे 83 करोड़ रूपयानी आवक थवा पामी छे। दिवाळी और नवरात्रि दरमियान एटले के ऑक्टोबर और नवेम्बर मास दरमियान कुल 53,000 जेटला नवा वाहनों रजिस्ट्रेशन करवामां आव्युं, जेमां आरटीओ ने एक महीना ने 45 करोड़ की आवक थई छे। आ तमाम वाहनों रजिस्ट्रेशन डीलर कक्षाए थी करवामां आव्युं हतुं। आ सिवाय ऑक्शन और पसंदगी नंबरों की प्रक्रिया दरमियान पण आरटीओ ने कुल 3 करोड़ जेटली कमाणी थई छे। आ वर्षे डीलर कक्षाए थी शुरू करायेली रजिस्ट्रेशन प्रक्रिया कारण सूरत आरटीओ ने सौथी मोटो लाभ थयो छे। આપણે ડીલર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જ્યારથી ડીલર કક્ષાએ ગઈ છે ત્યારથી અંદાજે 53,000 જેટલા વાહનની વેચાણ થયેલું છે અને એ પૈકી 53,000 વાહનો પેટે ટેક્સ પેટે અને ફી પેટે 83 કરોડ રૂપિયા જેટલી આવક થયેલી છે। વધુમાં આપણે દિવાળી વખતે અને નવરાત્રિના પ્રસંગે જે ઓક્શનની પ્રક્રિયા હાથ ધરતા હોઈએ છીએ તે ઓક્શનમાં પણ આપણને 2 કરોડ રૂપિયા જેટલી નવરાત્રિના સિઝનમાં આવક થયેલી છે, જ્યારે દિવાળીના સિઝનમાં 1 કરોડ રૂપિયા જેટલી જે પણ ચોઈસ નંબરની ફી સ્વરૂપે આરટીઓમાં જમા થયેલા છે। અંદાજિત નવરાત્રિ અને દિવાળી પેટે 86 કરોડ રૂપિયા જેટલી આવક આરટીઓ સુરતને થયેલી છે। તો આ તરફ બનાસકાંઠાના ધાનેરામાં લીલા લાકડાનો કાળો કારોબાર, લીલા લાકડા કાપીને કારોબાર કરનાર બેફામ થયા છે। ધાનેરામાં બ્રિજ પર ટ્રેક્ટરમાંથી લીલા લાકડા પડતા ટ્રાફિક જામ થયો છે। ધાનેરાના રેલવે ઓવરબ્રિજ પર ઓવરલોડ લાકડાથી ભરેલા ટ્રેક્ટરમાંથી લાકડા પડતા વાહન ચાલકો અટવાયા છે। તો સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ઘટનાની જાણ થતાં મામલતદારે લાકડા ભરેલા ટ્રેક્ટરને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્યારે અમે ધાનેરાના નેશનલ હાઈવે નંબર 168 એ પર છીએ। આપ જોઈ શકો છો કે આ લીલા લાકડા ભરેલું જે ટ્રેક્ટર છે, આ લીલા લાકડા એટલા ટ્રેક્ટરમાં ભરેલા છે જે ટ્રેક્ટરની જે લિમિટ હોય છે તેના કરતાં પણ વધુ લાકડાઓ ભરેલા છે અને આ લાકડાઓ જે છે તે ઓવરબ્રિજ ઉપર અત્યારે પટકાયા હતા અને લાકડા ઓવરબ્રિજ ઉપર પટકાતા અહીંયા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને અત્યારે આ બીજું ટ્રેક્ટર મંગાવવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે કઈ રીતે આ ટ્રેક્ટર લીલા લાકડાઓથી આ ટ્રેક્ટર ભરેલું છે અને આ ટ્રેક્ટરને અત્યારે ઓવરલોડ આ ટ્રેક્ટર ભરેલું છે લીલા લાકડાઓથી અને આ જે લીલા લાકડાઓ હતા તે નીચે અત્યારે પડી ગયા હતા અને જો ચાલુ ટ્રેક્ટરે આ લાકડાઓ પડતા હતા તે દરમિયાન જો કોઈ અકસ્માત સર્જાયો હોત તો જવાબદાર કોણ રહોત તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ ધાનેરા શહેરમાંથી રોજના 100થી પણ વધુ લીલા લાકડા ભરેલા જે ટ્રેક્ટરો હોય છે તે નીકળતા હોય છે, રાત્રિ દરમિયાન અનેક ટ્રેક્ટરો નીકળતા હોય છે। અત્યારે ધોળા દિવસે તમે જોઈ શકો છો કે આ જે લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર છે જે
જે ઓવરલોડ આ લીલા લાકડા ભરેલો ટ્રેક્ટર છે અને અહીંથી નીકળી રહ્યું છે. સૌથી મોટો સવાલ તો વહીવટી તંત્ર સામે થાય છે કે આ લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો સામે પગલાં કેમ નથી લેવાતા. શું વહીવટી તંત્રના અધિકારીઓ કેમ આંખ આડા કાન કરી રહ્યા છે, તેવા અનેક સવાલો જે છે તે સ્થાનિક લોકોના મનમાં પણ ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે લીલા લાકડાનો કાળો કારોબાર કરતા ઇસમો સામે કાર્યવાહી થશે કે પછી આમ જ આ લીલા લાકડાનો કારોબાર થતો રહેશે. કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો આ તરફ મહત્વપૂર્ણ સમાચાર. અમદાવાદ મનપાના ઉચ્ચ અધિકારીઓ માટે નવો આદેશ. એએમસી સંબંધી સેવાઓની રાત્રે લેવાની રહેશે મુલાકાત. તો આસિસ્ટન્ટ કમિશનર અને અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને લેવાના રહેશે રાત્રે રાઉન્ડ. 14 ડિસેમ્બરથી લેવાની રહેશે રાત્રે મુલાકાત. તો એએમસીના ચાલી રહેલા પ્રોજેક્ટ, સેવાઓ અને ઇમારતોની મુલાકાત લઈ રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. તો અધિકારીઓએ રિપોર્ટ તૈયાર કરી મ્યુનિસિપલ કમિશનરને સોંપવાનો રહેશે.